સ્વાગતમ સર્વત્ર જ્ઞાનમમાં હું કલ્પેશ ચોટલિયા આપનું સ્વાગત કરું છું। પ્રસ્તુત છે H5P માં આકૃતિના જોડકા જોડોને ઓનલાઈન ટેસ્ટ કેવી રીતે બનાવશો। તો કન્ટેન્ટ પર ક્લિક કરશું, ત્યારબાદ ક્રિએટ ન્યૂ કન્ટેન્ટ ઉપર આપણે ક્લિક કરીશું। ત્યારબાદ અહીં સર્ચ બોક્સમાં ઇમેજ સિક્વન્સ સોરી ઇમેજ પેરિંગ લખેલું છે તે લખવાનું, એટલે આ પ્રકારનું આવે તો એમાંથી આપણે ડિટેલ્સ પર ક્લિક કરીશું, ત્યારબાદ યુઝ પર ક્લિક કરીશું। તમારે અહીં ટાઇટલ લખવાનું હોય છે, ત્યારબાદ टाइटल लखाई बाद टास्क डिस्क्रिप्शन लखवानी होय छे, એટલે ટૂંકમાં આપણે જે ક્વિઝ છે એના માટેની જરૂરી સૂચના। અહીંયા કાર્ડ 1 ઉપર ક્લિક કરી એડ ઇમેજ ઉપર ક્લિક કરશું। અહીંયા આકૃતિના જોડકા જે બચે એ કઈ રીતે જોડવાના હોય છે એ આપણે અહીંયા દર્શાવેલ છે। તો અહીંયા પહેલા હું લંબચોરસ વાળું જે છે એ આકૃતિ લઉં છું। હવે એનો જવાબ પરિમિતિ માટેનો છે, जोड़का माटे तो एड इमेज नी अंदर हूँ एनो जे जवाब लागू पड़े छे ते पसंद करीश। आ रीते तो ए कार्ड नी अंदर पहला इमेज एड करवानी होय छे ते प्रश्न इमेज होय छे अने जे मैचिंग इमेज होय छे एटले के आपणी आंसर इमेज कही सकीए एने ए आपणे अहींथी पसंद करीए छीए। तो आवी रीते तमारे जेटली पण आकृति आवी रीते बनावी होय तमे आ रीते नवा नवा एड कार्ड करीने उमेरी सको छो ने नवी आकृति पण आ रीते उमेरी सको छो। आकृतिनी साइज जेटली नानी हशे एटली झड़पथी आपणी क्विज रन थशे अने एटली झड़पथी क्विज बनती जशे। ત્યારબાદ આપણે ક્વિઝ બની ગઈ છે આ રીતે। હવે એને આપણે સેવ કરી દઈએ ક્વિઝને। આપણી ક્વિઝ તૈયાર થઈ ગઈ છે। હવે આકૃતિના જોડકા કેવી રીતે જોડવા તે આપણે જઈએ। તો આપણો જે પ્રશ્ન ચિત્ર આકૃતિ છે એને આપણે એને ખેંચી અને જવાબ આકૃતિ પર લઈ જવાની હોય છે। ઉદાહરણ તરીકે સમબાજુ ત્રિકોણ છે તો એની પરિમિતિ આ લાગુ પડે છે। ત્યાર પછી લંબચોરસની પરિમિતિ છે તે 22 लागू पड़े, चौरसनी परिमिति 20 लागू पड़े, समद्विबाजु त्रिकोणनी परिमिति 10 लागू पड़े। अहीं आपणे चेक करशुं तो आपणुं जोड़कू जे छे ते आकृतिनुं जोड़कू ते साचुं छे। तो आ रीते तमे बनावी शको छो सरळताथी। ओके, थैंक यू। शैक्षणिक तेमज आईसीटी ने लगता विडियो मेळववा माटे अमारी यूट्यूब चेनल सब्सक्राइब करो, बेल आइकन प्रेस करो। तमने वीडियो पसंद आव्यो होय तो लाइक करो ने अन्य तमारा मित्रों ने आ रीते शेर करो।